નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4ની અંદર લેક્ચર નંબર 27ની અંદર આપણે રિવિઝન 2માં એક્ટિવિટી 8 જોવાની છે, જે રિવિઝન 2ની લાસ્ટ એક્ટિવિટી છે. તો ચાલો શરૂ કરીએ આપણે એક્ટિવિટી 8 રિવિઝન 2. તેમાં આપેલું છે જુઓ, વાંચો અને જોડો. તમને છે એ ચિત્ર આપેલા છે અને ચિત્રની બાજુમાં અમુક વાક્યો આપેલા છે. આ વાક્યો છે તે આડાઅવળા છે, ચિત્ર છે તેની બાજુમાં જે વાક્ય છે તે જ ચિત્ર નથી પણ બીજા ચિત્રનું છે. તો આપણે તે વાક્યો વાંચવાના છે, ચિત્ર જોવાનું છે અને કયા વાક્ય કયા ચિત્રને અનુરૂપ છે, કોને કયા વાક્યનું એ ચિત્ર છે, ચિત્રનું વાક્ય છે તે આપણે જોડવાનું છે. તો ચાલો જોઈએ બધા. પ્રથમ વાક્ય છે હી ઇઝ ચિમનભાઈ, કે તે ચિમનભાઈ છે. હી ઇઝ અ ડ્રાઈવર, તે ડ્રાઈવર છે. બાજુમાં છે એક ભાઈ છે, એ રિક્ષા જેવું કંઈક છે, સ્કૂટી જેવું સ્કૂટી છે. પાછળ છે તે શું છે, એક હોસ્પિટલનું ફર્સ્ટ એડ બોક્સ છે. તો તે નીચે લખ્યું છે ગોઈંગ ટુ હોસ્પિટલ, કે હોસ્પિટલ જઈ રહ્યા છે. એના પછી છે જે વાક્ય કે ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ, કે ચુન્ની અને મુન્ની ફ્રેન્ડ એટલે કે મિત્ર છે. પછી ત્યાર પછી ચિત્ર છે, એમાં એક ટીચર છે, તે ભણાવી રહ્યા છે. તેના હાથમાં એક બુક છે, નીચે લખેલું છે રીડિંગ અ બુક, કે તે બુક વાંચી રહ્યા છે. ત્યાર પછી એક ચિત્ર છે કે એમાં એક ભાઈ છે, એ બસ ચલાવી રહ્યો છે. નીચે લખ્યું ડ્રાઇવિંગ ધ બસ, કે બસ ચલાવી રહ્યો છે. બાજુમાં લખ્યું સી ઇઝ શારદા પટેલ, કે તેણી શારદા પટેલ છે. સી ઇઝ અ ટીચર, તેણી ટીચર છે. ત્યાર પછી લખ્યું છે ધેટ ઇઝ સલીમભાઈ, હી ઇઝ અ ડૉક્ટર, કે પેલા સલીમભાઈ છે અને તે ડૉક્ટર છે. ત્યાર પછી નીચે લખ્યું ધીસ ઇઝ મિસ્ટર ચૌધરી, કે ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, પેલા મિસ્ટર ચૌધરી છે. હી ઇઝ અ પોલીસમેન, કે તે પોલીસમેન છે. અને ત્યાર પછી એક ચિત્ર છે, એમાં બે છોકરીઓ છે, તે પતંગ ઉડાડી રહ્યું છે. નીચે લખ્યું ફ્લાઇંગ કાર્ડ્સ, કે પતંગ ઉડાડી રહી છે. અને ત્યાર પછી જે ચિત્ર છે એમાં એક પોલીસ છે, તે ચોર છે, તેની પાછળ દોડી રહ્યો છે. નીચે લખ્યું રનિંગ આફ્ટર અ થીફ, થીફ એટલે કે ચોર, કે ચોરની પાછળ દોડું. તો આ જે બધા વાક્યો અને ચિત્ર છે એ આડાવડા છે અને આપણે જોડવાના છે કે કયા ચિત્રને કયા વાક્ય અનુરૂપ છે. તો ચાલો પહેલાં નીચે લખ્યું કે હી ઇઝ ચિમનભાઈ, કે તે ચિમનભાઈ છે. હી ઇઝ અ ડ્રાઈવર, તે ડ્રાઈવર છે. તો હવે જો ચિત્ર ડ્રાઈવરનું ચિત્ર કયું છે, તો કે નીચે જે બસ ચલાવી રહ્યો છે તે, તો આપણે ત્યાં લખશું નીચે કે હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ, કે ચિમનભાઈ છે એટલે હી આવશે, તો કે તે બસ ચલાવી રહ્યા છે. તો આવી જ રીતના આપણા બધા જ ચિત્રો છે તેની સામે તેના વાક્યો લખવાના છે. તો ત્યાર પછી બીજું વાક્ય છે, બીજું ચિત્ર છે, એક ટીચરનું છે, કે રીડિંગ અ બુક, કે તે બુક વાંચી રહ્યા છે. એક ટીચર છે, તો આપણે ટીચરનું વાક્ય કયું છે નીચે, ચલો પોલીસમેન છે, જો શારદા પટેલ, શારદા પટેલ આપણે છે ને કે સી ઇઝ શારદા પટેલ, કે તેણી શારદા પટેલ છે. સી ઇઝ અ ટીચર, તેણી ટીચર છે. અને રીડિંગ બુક એટલે કે સી ઇઝ રીડિંગ અ બુક, તેણી બુક વાંચી રહી છે. ત્યાર પછી પ્રથમ ચિત્ર છે એમાં શું આપેલું છે, તો કે ગોઈંગ ટુ હોસ્પિટલ, એક ભાઈ છે હોસ્પિટલ જઈ રહ્યા છે. તો હોસ્પિટલ કોણ જાય, તો કે ડૉક્ટર જાય. તો આપણે ડૉક્ટરની વાત કોને કરી, કે ધેટ ઇઝ સિમન સલીમભાઈ, કે પેલા સલીમભાઈ છે. હી ઇઝ ડૉક્ટર, તે ડૉક્ટર છે. હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ, કે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે. પછી ત્યાર પછી જે ચિત્ર છે નીચે, કે બે છોકરીઓ છે, પતંગ ઉડાડી રહી છે, ફ્લાઇંગ કાર્ડ્સ. આ બંને છોકરીઓના નામ આપણને આપેલા છે. શું આપેલું છે ઉપર જો, કે ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ, કે ચુન્ની અને મુન્ની છે એ ફ્રેન્ડ છે, મિત્ર છે. તો આ બંને ફ્રેન્ડ છે, તે શું કરી રહી છે, તો કે ફ્લાઇંગ કાર્ડ્સ, કે પતંગ ઉડાડી રહી છે, કે આ બંને છે તે પતંગ ઉડાડી રહી છે. એટલે આપણે લખશું કે ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ, ને શી ઇઝ ફ્લાઇંગ કાર્ડ્સ, કે તેણી તે બે વ્યક્તિ છે, બે છોકરીઓ છે. એટલે શું આવશે, ધે, એક કરતાં વધારે હોય તો આપણે ધે, તેનો ઉપયોગ કરવો પડે. ધે આર ફ્લાઇંગ કાર્ડ્સ, કે તેઓ છે પતંગ ઉડાડી રહી છે. અને ત્યાર પછી જે છેલ્લું ચિત્ર છે એ ચોર અને પોલીસનું છે, રનિંગ આફ્ટર અ થીફ. તો પોલીસમેનનું નામ શું આપેલું છે, તો કે ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, કે પેલા છે તે મિસ્ટર ચૌધરી છે. હી ઇઝ અ પોલીસમેન, કે તે પોલીસમેન છે. તે શું કરી રહ્યા છે, કે હી ઇઝ રનિંગ આફ્ટર અ થીફ, કે તેઓ છે એ થીફ એટલે કે ચોર, ચોરની પાછળ દોડી રહ્યા છે. તો સમજાઈ ગયું બધાને,
કે જે ચિત્ર છે એ ચિત્ર કોનું છે, તેના નામ શું છે, એ આડાવડા વાક્યો થઈ ગયા હતા. તો આ વાક્યો અને ચિત્રને આપણે સામસામે જોડી દેવાના છે. પહેલું વાક્ય છે એ ડ્રાઈવરનું છે, તો તે નીચે જે ચિત્ર આપેલું છે તેનું છે. બીજું છે ડૉક્ટરનું છે, તો સામે જે વાક્ય છે પોલીસની ઉપર જે વાક્ય આપેલું છે સલીમભાઈનું, તેને આપણે જોડવાનું છે. ત્યાર પછી ચુન્ની અને મુન્નીને નીચે જે બે ગર્લ્સ છે તે પતંગ ઉડાડી રહી તેની સાથે, પછી રીડિંગ અ બુક ટીચર બુક વાંચી રહ્યા છે તેને આપણે કોની સાથે જોડશું, જે બસની બાજુમાં જે વાક્ય છે શારદા પટેલનું તેની સાથે જોડશું. સમજાઈ ગયું બધાને? તો આ બધા જ વાક્યો વ્યવસ્થિત રીતે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જે જગ્યા આપેલી છે 2, 3, 4, 5, 6 અને તેમાં આપણે લખી નાખવાના. અને હવે આ એક્ટિવિટી 8 પૂરી થાય છે અને એની સાથે જ આપણે ધોરણ 4નો કોર્સ પણ, સેમેસ્ટર 2નો કોર્સ પણ પૂરો થાય છે. તો આ છે આપણો છેલ્લો વિડીયો છે. તો સરસ, બધાએ સરસ મજાની તૈયારી કરવાની છે. આગળ જે એક્ઝામ લેવામાં આવે છે તો બધાએ પોતાની રીતે સરસ મજાની તૈયારી કરીને સરસ મજાની એક્ઝામ આપો એવા મારા દિલથી આશીર્વાદ. ઓકે, થેન્ક યુ.